नमो वज्रायाणं नमो लोहे सव्वसाहूनं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म ब्रूवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्दूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते आचार्य कल्प पंडित प्रवर श्री टोडर मजी द्वारा रचित सम्यक ज्ञान चंद्रिकामा गोमटसार कर्मकांडनी अंदर जे कर्मनी चर्चा करता जे कर्मनो जे बंध थाय से एमा प्रकृति बंध प्रदेश बंध स्थिति बंध ने अनुभाग बंध ए संबंध में अपने थोड़ी सामान्य रूप थी चर्चा करी रहा सी अने सम्यक ज्ञान चंद्रिका ने आधार बनावी ने जे पंचलब्धि जे पुस्तक से एना आधारे अपने बंधनी चर्चा करी रहा सी पेज नंबर 41 से आपने पहला अनेक वार सीख्या के कर्मनो बंध चार प्रकारे वर्णवाय से बराबर से कि नहीं जे कर्म प्रकृतियों बंध थाय ते प्रकृति बंध से जे कर्म प्रकृति એટલે અલગ 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 પ્રકારની છે ને જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય એ પ્રકૃતિ બંધ કહેવાય છે એને જેટલા પ્રમાણમાં એટલે કે સંખ્યામાં કર્મ પરમાણુ બંધાય એ પરમાણુના તે સંખ્યાને પ્રદેશ બંધ કહેવાય બે થઈ ગયા પ્રકૃતિ બંધ અને બીજું શું થઈ ગયું प्रदेश बंध प्रदेश बंध में परमाणु की संख्या प्रकृति बंधनी अंदर अलग अलग प्रकारना कर्म खाली कर्म कहता एम नहीं कर्म कहता केटलाय प्रकारना कर्म आवे ने जेम ज्ञानावरण दर्शनावरण मोहनीय अंतराय आयु नाम गोत्र वेद नियम तो कर्म कहता अलग अलग प्रकार की कर्म प्रकृति से तो ये थी गयु प्रकृति बंध अलग अलग प्रकार कर्म से प्रकृति बंध अने जे दरेक अलग अलग प्रकार की प्रकृति से ने तो ये कर्म बंधाय से एमा परमाणुओं की संख्या पण से अने परमाणुओं की जे संख्या से एने प्रदेश बंध कहवाय से प्रदेश बंध परमाणुओं की संख्या ने बराबर ત્રણ હા હજુ આગળ વાત કરે છે પ્રત્યેક સમયમાં અનંત કર્મ પરમાણુ બંધાય તેને સમય પ્રબદ્ધ અર્થાત એક સમયમાં બંધનારા એમ કહેવાય છે હજુ આ પ્રદેશ બંધની વાત ચાલુ છે દરેક સમયમાં આ જીવની સાથે જે કર્મ પરમાણુ બંધાય છે ને જે લખ્યું ને પ્રત્યેક સમયમાં અનંત કર્મ પરમાણુ બંધાય પ્રત્યેક સેકન્ડ નહીં પ્રત્યેક સમયમાં અત્યારે પણ દરેક સમયે આ જીવને અનંત કર્મ પરમાણુ બંધાય છે અને એ દરેક સમયમાં જે અનંત કર્મ પરમાણુ બંધાય એને શાસ્ત્રની ભાષામાં સમય પ્રબદ્ધ કહે છે શું કહે છે સમય પ્રબદ્ધ એટલે આવું થઈ ગયું કે સમય પ્રબદ્ધ એટલે શું સમય પ્રબદ્ધ એટલે એક સમયમાં બંધાનારા કર્મ પરમાણુઓની સંખ્યા સમજી ગયા કે નહીં એક સમયમાં જીવની સાથે બંધાવાવાળા કર્મ પરમાણુઓની સંખ્યા એને જે અનંત કર્મ પરમાણુઓ બંધાય છે દરેક સમયે એને શું કહે છે સમય પ્રતિબદ્ધ જે લખ્યું સમય પ્રબદ્ધ કહે છે એને બરાબર સમય પ્રબદ્ધ દરેક સમય સદસ્ય દરેક સમય જીવની સાથે બંધાવાવાળા
એ કર્મ પરમાણુઓની સંખ્યા અને એ અનંત છે, તો દરેક સમયે જીવની સાથે અનંત કર્મ પરમાણુ બંધાય છે એને સમય પ્રબદ્ધ કહેવાય છે. બરાબર, પ્રત્યેક સમયમાં અનંત કર્મ પરમાણુ બંધાય તેને સમય પ્રબદ્ધ અર્થાત એક સમયમાં બંધનારા એમ કહેવાય છે. બંધ થવાના સમયમાં સમજ, બંધ થવાના સમયમાં જ નિશ્ચિત થાય છે કે તે કર્મ અધિકાધિક એટલે વધુમાં વધુ કેટલા કાળ સુધી જીવ સાથે નિબદ્ધ રહેશે, બંધાયેલ રહેશે અને ક્યારે તે અકર્મરૂપ થઈ નીકળી જશે. કેટલી સરસ વાત કહી છે. જે આ કર્મ પરમાણુ, અનંત કર્મ પરમાણુ દરેક સમય જીવની સાથે બંધાયને સમય પ્રબદ્ધ કહી દીધું, પ્રકૃતિ પ્રદેશ, તો પ્રદેશની અંદર આ પ્રમાણે સમય પ્રબદ્ધ જે કર્મ પરમાણુ બંધાય, બંધાય એ જ વખતે નક્કી પણ થાય છે, બંધાય એ વખતે નક્કી પણ થાય કે આ જે કર્મ જીવની સાથે ચીપક્યા એ કેટલો સમય સુધી જીવની સાથે ચીપકેલા રહેશે અને પછી અકર્મરૂપ થશે. એટલે જેટલો સમય સુધી આ કર્મ જીવની સાથે બંધાયેલા રહ્યા જેટલો સમય સુધી એને સ્થિતિ કહેવામાં આવે છે, સ્થિતિ બંધ. સમજી ગયા કે નહીં? એટલે ક્રમ ખ્યાલ આવ્યો ને, ત્રણ વસ્તુ થઈ ગઈ. પહેલું શું થઈ ગયું? પ્રકૃતિ બંધ, પ્રકૃતિ બંધ. બરાબર છે કે નહીં? એટલે કર્મ અલગ અલગ પ્રકારના હોય છે, ડિફરન્ટ ટાઈપના, એ થઈ ગઈ પ્રકૃતિ. અને એ જે પ્રકૃતિ છે તો એ દરેક પ્રકૃતિ જે છે એની અંદર દરેક સમયે આ સમય પ્રબદ્ધ કહેતા કર્મ પરમાણુઓ જે જીવની સાથે અનંત કર્મ પરમાણુ બંધાય છે એ થઈ ગયું પ્રદેશ, પ્રકૃતિ પ્રદેશ. અને જીવની સાથે જે વખતે બંધાય એ જ વખતે એ પણ નક્કી થાય છે કે આ કર્મ જીવની સાથે કેટલો ટાઈમ સુધી જોડાયેલા રહેશે. સમજાય છે કે નહીં? એક સાગર, બે સાગર, દસ સાગર, વીસ સાગર, હા, તો એ કેટલો સમય સુધી જીવની સાથે જોડાયેલા રહેશે એ પણ શું થઈ જાય છે? એ પણ નક્કી થઈ જાય છે. એને સ્થિતિબંધ કહેવામાં આવે છે. અને એની સ્થિતિ પૂરી થાય ત્યાં સુધી જીવની સાથે જોડાયેલા રહે અને સ્થિતિ પૂરી થાય પછી કર્મ અકર્મરૂપ થઈ જાય. કર્મ શું થઈ જાય? અકર્મરૂપ થઈ જાય. એટલે કે પુદ્ગલના પરમાણુનો નાશ ન થાય પણ એ પરમાણુમાં જે કર્મ રીતે રહેવાની યોગ્યતા હતી એ પરમાણુમાં કર્મપણાની યોગ્યતા હતી એ પરમાણુમાં હવે કર્મપણાની યોગ્યતા ન રહી. ટોડરમાં જે લખ્યું પણ છે મોક્ષ માર્ગમાં, કર્મપણાની યોગ્યતા હતી એ કર્મપણાની યોગ્યતા ના રહી. સમજી ગયા કે નહીં? આપણે થોડું દ્રષ્ટાંત સવારના વ્યાખ્યાનમાં જોયું પણ હતું, એને આવી રીતે સમજીએ. યાદ આવે છે કે જેમ બોમ્બ હોય, આ દારૂખાનું જે દિવાળીમાં બધા ફોડે છે ને ઘણા, તો એ જે કહેવાય ને ફટાકડા જે છે, તો એ જે ફટાકડો તો છે પણ એ હવાઈ ગયો, હવા લાગી ગઈ. હા, સમજાય? તો હવે એ કહે છે કે પહેલાં એનામાં જે ક્ષમતા હતી હવે એ ક્ષમતા, એ સ્ટ્રેન્થ ના રહી. સમજી ગયા કે નહીં? એવી રીતે આપણે એને સમજી શકીએ સામાન્ય રીતે. ફટાકડો તો રહ્યો પણ એ શક્તિ ના રહી. એમ પુદગલનો પરમાણુ તો રહ્યો પણ પહેલાં જે પરમાણુ હતો એ વખતે એનામાં કર્મપણાની શક્તિવાળી યોગ્યતા હતી. હવે પરમાણુ રહ્યો પણ એમાં કર્મપણાની શક્તિ ન રહી, ત્યાં અકર્મરૂપ થઈ જાય. પરમાણુનો નાશ નથી થતો પણ એની અંદર જે કર્મપણાની યોગ્યતા હતી એ નાશ થઈ ગઈ. એટલે સુધી બરાબર ને? જો હા, એ થઈ ગયું.
વધુમાં વધુ કે અને ક્યારે તે અકર્મ રૂપ થઈ નીકળી જશે. પછી આ કાલ અવધિને સ્થિતિબંધ કહે છે, એટલે પ્રકૃતિબંધ, પ્રદેશબંધ અને સ્થિતિબંધ થયું. પછી હવે તે કર્મ પરમાણુમાં ફળ આપવાની જે શક્તિ છે તેને અનુભાગ બંધ કહે છે. આ જે કર્મના જે પરમાણુઓ છે એ પરમાણુની અંદર ફળ આપવાની શક્તિ પણ હોય છે, એને અનુભાગ બંધ કહેવામાં આવે છે. લઈએ ને, તે કર્મ પરમાણુમાં ફળ આપવાની શક્તિ એને અનુભાગ, વિપાક જે કહે ને અનુભાગ, ફળ આપવાની શક્તિ, વિપાકની વાત આવશે પછી. પણ અત્યારે આપણે આટલું સમજી લઈએ પહેલાં કે એ એનામાં જે ફળ આપવાની શક્તિ હોય એને અનુભાગ બંધ કહેવાય છે. જેમ જુઓ સમજીએ કે જે ચોખાનો દાણો હોય ને, ચોખાનો દાણો, ચોખાનો દાણો હવે એ પાકે ને એટલે એને આપણે શું કહીએ છીએ, ભાત કહીએ છીએ, ભાત થઈ ગયા. તો એ જે કાચા હતા ને એ વખતે એનામાં આવી જાતિનો અનુભાગ આપવાની શું હતી, શક્તિ હતી. અને ચડી ગયા ને એટલે એ જે શક્તિ હતી ને, અનુભાગ શક્તિ, એનો અહીંયા ઉદય જોવામાં આવ્યો. સમજાય છે કે નહીં? હા, શક્તિ હતી ને એનો ઉદય જોવામાં આવ્યો. જે મરચું છે, મરચું, તો મરચું જે છે ને એ તીખાશપણું જે છે ને એ અનુભાગ છે એનો, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ. તો એ મરચું છે, મીઠું છે, ખાટિયા છે, તો એ બધો શું છે, એનો અનુભાગ, ફળ આપવાની શક્તિ, શક્તિ છે. પછી એ એ ફળ આપવાની શક્તિ છે. હવે એ મરચું દાળમાં નાખ્યું પછી બરાબર થોડુંક ઉકળે ને એટલે પછી એ તીખાશ શું થાય છે, એ એ જોવામાં આવે છે ને, એની તીખાશ બહારમાં વ્યક્ત રૂપે જોવામાં આવે છે, એ ફળ આપ્યું કહેવાય ત્યાં. પણ હતી ને શક્તિ એની અંદર. હા, સમજાય છે ને? એવી રીતે ખાટિયા તો થોડોક ટાઈમ રહે પછી શું થાય કે ખટાશ શું થઈ, ખટાશ પકડાય, એમ નથી કહેતા? તો એ શક્તિ હતી ને ત્યાં અનુભાગ. હવે એ મરચાની જગ્યાએ એ પેલો લાકડાનો વેર હોય અને એનો ભૂકો હોય, તો ગમે તેટલું એ ગરમ અંદર નાખ્યું હોય અને એમ લાગે કે આ તો મરચું છે, પણ એમાં એક મરચાનો એક પાર્ટ પણ ન હોય અને ખાલી બિલકુલ પેલું જ પ્યોર હોય, તો ગમે તેટલું ઉકાળવામાં આવે તોય તીખાશ નહીં આવે ને. હા, સમજી ગયા કે નહીં? હા, પ્રશ્ન એ છે ને કે ભાઈ પુણ્યના ઉદય હોય ને આ બાજુ ધનનો સંયોગ જોવામાં આવે છે ને, આ બાજુ પુણ્યનો ઉદય છે, અહીંયા સમજો ધનનો સંયોગ જોવામાં આવે છે બહારમાં, તો આપણે શું કહીશું કે એને શેનો ઉદય ચાલે છે, પુણ્યનો ઉદય છે. તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એમાં કોઈ કર્તા કર્મ સંબંધ નથી. કે આ બાજુ ધનનો સંયોગ જોવામાં આવે છે તો ધન સંબંધનો પુણ્યનો ઉદય છે, એટલું જ સમજવું ત્યાં, ધન સંબંધનો પુણ્યનો ઉદય. પણ એ વખતે પેટમાં બહુ જ દુખાતું હોય, કિડની બે ફેલ થઈ ગઈ છે અને છે તો હોસ્પિટલમાં, છે હોસ્પિટલમાં, બંને કિડની ફેલ છે, હાર્ટ ફેલ છે, ડૉક્ટરે કહ્યું કે 50 લાખનો ખર્ચો થશે, તો 50 લાખ સંબંધનો તો એને પુણ્યનો ઉદય છે, એની પાસે છે તો 50 કરોડ, 50 લાખ મોટી વસ્તુ નથી એના માટે. તો એ શરીર સમજો, પૈસા સંબંધનો એને શું છે, પુણ્યનો ઉદય, પણ શરીર સંબંધનો એને કેવો ઉદય ચાલે છે, પાપનો ઉદય ચાલે છે. સમજાય છે કે નહીં? એવી રીતેના બધા આના ગણતરી છે. અને જગતમાં સામાન્ય રીતે જે જોવામાં આવે છે એ બધી જગ્યાએ બહારથી જોવામાં આવે છે કે પૈસા, સમજાય, લાડી વાડી ગાડીથી એમ સમજવામાં આવે છે કે આ લોકો સુખી છે, અને જેની પાસે નથી તો આ લોકો દુઃખી છે. સમજાય છે કે નહીં? હા, મને એક બહારમાં
સંયોગ જે સારા દેખાય એનાથી એ સુખી ને ન દેખાય તો એનાથી દુઃખીનું માપ કાઢવામાં આવે છે. પણ શરીર સંબંધનું પણ નહીં જોવાનું. હવે સમજો કે ઘણી સંપત્તિ છે, શરીર પણ સારું છે, શરીર પણ હવે કહે છે કે ઘરમાં એક દીકરો હતો અને 25 વર્ષનો દીકરો હતો ને બસ દીકરાનો દેહ છૂટી ગયો. હા, સમજી ગયા કે નહીં? હા, હવે શું કરવાનું બોલો? કે હવે મારી પાસે હવે આ બધા પૈસા શું કરવાના? પછી જે આવે ને કે ને કે હવે ભાઈ બધું હોય, 10 ગાડીઓ છે ને 10 બંગલા છે ને બધું છે આ છે, પણ શું કરવાનું? શું હવે અમે તો હવે હવે અમને જીવવું ગમતું નથી. એવું પણ કહેવાય, અમને જીવવું નથી ગમતું. બોલો, પૈસા છે, શરીર સંબંધીનું પુણ્યનો ઉદય પણ છે, પણ દીકરાનો વિયોગ છે. હા, તો એ જાતિનો અસાતાનો ઉદય છે. તો એનું બહુ મોટો છે એનો એનો શું કહેવાય ને. હા, અને સામાન્ય રીતે જીવની દ્રષ્ટિ કેવી હોય છે કે જે જાતિનો પેલો અસાતાનો ઉદય હોય ને ત્યાં જ એની વધારે નજર જતી હોય છે ને, એને એને ફૂલફિલ કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. હા, અને એ થવું ના થવું એ તો પુણ્ય પાપના ઉદયની વાત છે. તો થઈ ગયું, 4 થઈ ગયું. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ એટલે ફળ આપવાની શક્તિ. બરાબર, બહુ સરસ પ્રકરણ છે, ધીરે ધીરે સમજીશું આપણે. જુઓ, બંધ થયા બાદ કર્મ જીવના પ્રદેશોમાં પડી રહે છે, બંધાયેલ રહે છે, તેને સત્વ કે કર્મની સત્તા કહે છે. આવી ગયા ને? અને પછી જીવની સાથે કર્મ શું થાય છે? બંધાયેલા રહે છે, એને સત્વ અથવા તો શું કહેવામાં છે, કર્મ સત્તામાં પડેલા છે, સત્તામાં પડ્યા છે કર્મ. સમજી ગયા ને? બંધ પછી શું થઈ ગયું? સત્તામાં પડ્યા છે, આવીને જે આવે બધા સત્તા કહે છે. કર્મનો બંધ થયા બાદ વિશિષ્ટ કાળ સુધી તેનો ઉદય અથવા ઉદીર્ણા થતી નથી. જે કર્મ બંધાઈ ગયા, જીવે પરિણામ કર્યા, જે કોઈ 8-8 પ્રકારના જે કર્મ આવ્યા, બંધ થયો, બંધ થઈને જીવની સાથે જેટલો ટાઈમ જે ચોંટેલા રહ્યા સત્તામાં, સત્તામાં પછી અમુક કાળ સુધી એ ઉદય નથી આવતા. 3 શબ્દ થઈ ગયા, બંધ, સત્તા અને ઉદય. તો બંધ થયો, પછી સત્તામાં છે, પછી અમુક સમય સુધી ઉદયમાં નથી આવતા અને પછી ઉદયમાં આવવાના શરૂ થાય. તો જેટલો વિશિષ્ટ કાળ છે એમાં ઉદય કે જ્યાં સુધી ઉદીર્ણા નથી થતી એ કાળને અબાધા કાળ અથવા આબાધા કાળ એમ કહેવામાં આવે છે. ત્યાં સુધી ઉદયમાં નથી આવતા, સત્તામાં છે, સત્તામાં છે પણ ઉદયમાં નથી આવતા, એને અબાધા કાળ અથવા તો આબાધા કાળ કહેવામાં આવે છે. જુઓ, કર્મનો બંધ થયા બાદ વિશિષ્ટ કાળ સુધી તેનો ઉદય અથવા ઉદીર્ણા થતી નથી, તે કાળને આબાધા કાળ કહે છે. આબાધા કાળ પૂરો થતા, બરાબર સમજજો એક એક વસ્તુ. હવે આબાધા કાળ પૂરો થતા કર્મનો ઉદય થવાની શરૂઆત થાય છે. આબાધા કાળ પૂરો થયો પછી કર્મનો ઉદય થવાની શું થાય છે? શરૂ પેલા બાંધેલા સત્તામાં પડ્યા હતા, આબાધા કાળ પૂરો થયા પછી કર્મ ઉદયમાં આવવાના શરૂ થાય છે. બંધ, સત્તા, આબાધા કાળ પૂરો થયો પછી ઉદયમાં આવે. ફરીથી બંધ, સત્તા, સત્તામાં ગયા, બંધ પછી સત્તામાં ગયા પછી અબાધા કાળ પૂરો થયો પછી ઉદયમાં આવવાના શું થયા? શરૂ થયા. હવે જુઓ, અબાધા કાળ પૂરો થતા કર્મનો ઉદય થવાની શરૂઆત થાય છે એટલે શું? શરૂઆત થાય એટલે અર્થાત કર્મ ફળ આપી ખરવા માંડે. ઉદયમાં આવ્યું ને, આને કહો ઉદયમાં આવ્યું એનો અર્થ ફળ આપીને ખરી ગયું. ઉદય આવ્યું એનો મતલબ શું છે? ઉદયમાં આવ્યું એટલે કર્મએ શું આપ્યું? એનું ફળ. અને પછી બીજા સમયે તો બીજું કર્મ ઉદય આવશે. દરેક સમયની વાત કરીને આપણે, જે સમય પ્રબદ્ધ આપણે હમણાં જ ભણ્યા, સમય પ્રબદ્ધ એટલે દરેક સમયે અનંત કર્મ પરમાણુ જીવની સાથે જે આવીને બંધાય છે ને, તો દરેક સમયે જે અનંત કર્મ પરમાણુ ઉદયમાં આવે છે તો એને સમય પ્રબદ્ધ કહેવામાં આવે છે. દરેક સમયે આવે છે અને આવીને બીજા સમય શું થાય છે? ઉદયમાં આવે એ નીકળી ગયા, પછી બીજા આવશે, પછી ત્રીજા આવશે. આપણે જોઈશું નિષેક કહેવામાં આવે છે ને, દરેક સમયે અનંત કર્મ પરમાણુ ઉદયમાં આવે છે, બીજા સમયે નીકળી જશે.
દરેક સેકન્ડ નહીં દરેક સમય, અને આવીને ખરી જાય ખરી જાય. હા, એ જો હવે આબાદા કાલ પૂરો થતા કર્મનો ઉદય થવાની શરૂઆત થાય છે, અર્થાત કર્મ ફળ આપી ખરવા માંડે, એટલે અકર્મ રૂપ થઈ જાય. પરમાણુ તો રહ્યા પણ એ કામ પૂરું થઈ ગયું એનું, એ ખરી જાય છે, અકર્મરૂપ થાય. તેની નિર્જરા થાય છે, સમજી ગયા, એની શું થઈ ગઈ, નિર્જરા. તે સામાન્ય નિર્જરા છે, આ કઈ નિર્જરા છે, સામાન્ય નિર્જરા છે. જો મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, મિથ્યા દ્રષ્ટિ જીવ, એને પણ દરેક સમય આજે બાંધેલા કર્મ આબાદા કાળ પૂરો થયા પછી ઉદયમાં આવે કે ના આવે, આવીને પછી ઉદયમાં આવીને શું થઈ જાય, ખરી જાય ને. તો ખરી જાય એટલે નિર્જરા તો થઈ, એ પણ નિર્જરા થઈ, પણ એ સામાન્ય નિર્જરા છે, એ મોક્ષ માર્ગવાળી નિર્જરા ના કહેવાય. શું કહ્યું, મોક્ષ માર્ગવાળી નિર્જરા ના કહેવાય. બીજી રીતે કહે તો કામની નિર્જરા ના કહેવાય. શું કહ્યું, કામની નિર્જરા ના કહેવાય, નામની નિર્જરા કહેવાય. શું કહ્યું, નામની, સમજે, નામ ખાલી કહેવાય નામ, પણ એનાથી જીવને કોઈ ફાયદો નથી. હવે સમજો, સાત તત્વના નામ તમે બોલશો, જીવ, અજીવ, આશ્રવ, બંધ, પછી સંવર, પછી નિર્જરા, પછી મુક્ત. તો નિર્જરાના પહેલા શું બોલ્યા, સંવર, સમજાય છે ને. તો સંવર પૂર્વક જે નિર્જરા થાય એ નિર્જરા મોક્ષ માર્ગ વાળી નિર્જરા કહેવાય, એ કામની નિર્જરા કહેવાય, એ નામની ના કહેવાય. ખ્યાલ ને, નથી કહેતા આ માણસ તો ખાલી નામનો માણસ છે, કઈ કામનો નથી. હા, તો સંવર પૂર્વકની જે નિર્જરા છે એ મોક્ષ માર્ગ વાળી નિર્જરા છે, કામની નિર્જરા છે. કે એનું કારણ શું છે, જો એનો ભાવભાષણ સમજો. સંવર પૂર્વકની નિર્જરામાં આપણે જોયું તો સંવરની નિર્જરામાં ભણ્યા હતા ગયા વખતે. સંવર એટલે બંધમાં હાનિ થવી, જે નવા કર્મનો બંધ થાય. નવા કર્મનો શું થાય, બંધ. જૂના કર્મ સત્તામાં પડ્યા છે, ફરીથી નવા કર્મનો શું થાય, બંધ, અને જૂના કર્મ શું છે, સત્તામાં પડ્યા છે. હવે અહીંયા જીવને સમ્યક દર્શન થયું ને, આત્માની અનુભૂતિ થઈ ને, તો જીવના નવા કર્મોનો જે બંધ થતો હતો ને, બંધ, એ બંધમાં હાનિ, બંધમાં બ્રેક વાગ્યો, બંધમાં હાનિ, એ થયું સંવર. જે ઇનકમિંગ આવતું હતું ને સંવર, તો સંવર એટલે કહ્યું ને, આશ્રવ નિરોધો સંવર. તો એ કહે છે એમાં બ્રેક વાગી, એ થઈ ગયું, બંધમાં હાનિ થઈ, એ સંવર. અને હવે સત્તામાં જે પડેલા કર્મ છે એની અંદર જે નુકસાન થવાનું ચાલુ થયું ને, એ નિર્જરા. હવે જે કર્મ ઉદયમાં આવીને કરે છે, પણ અજ્ઞાન દશામાં જે સ્થિતિ હતી એ ના રહી હવે. તો હવે આ સંવર પૂર્વક જે કર્મ કરે છે એ નિર્જરા, કામની નિર્જરા થઈ ગઈ. સંવર પૂર્વકની નિર્જરા, એ મોક્ષ માર્ગ વાળી નિર્જરા, જેના માટે સમયસાર નિર્જરા અધિકારમાં લખ્યું છે. અજ્ઞાની જીવ, બરાબર સમજજો, નિર્જરા જ્ઞાનીને પણ થાય, અજ્ઞાનીને પણ થાય, પણ અજ્ઞાની બંધાયો થકો નિર્જર્યો. શું કહ્યું, બંધાયો થકો નિર્જર્યો, અને જ્ઞાની નિર્જર્યો થકો નિર્જર્યો. બોલો જો, જ્ઞાની નિર્જર્યો થકો નિર્જર્યો, અને અજ્ઞાની બંધાયો થકો નિર્જર્યો. એટલે જૂના કર્મોની નિર્જરા તો થઈ, દરેક સમયે નિર્જરા, પણ નવા શું થયા, પાછા બંધાયા. જૂનાની નિર્જરા થાય છે એ વખતે નવા પાછા બંધાવાનું ચાલુ છે, આઉટ ગોઈંગ જે છે એ જ વખતે ઇન્કમિંગ પણ ચાલુ છે. અજ્ઞાનીને તો આઉટ ગોઈંગ અને સાથે ઇન્કમિંગ ચાલુ છે, એટલે સ્ટોક ખાલી થાય જ નહીં કર્મનો. જ્યારે જ્ઞાનીને શું થઈ ગયું, સમજાય છે કે નહીં, ઇન્કમિંગ શું થઈ ગયું, બંધ, ખ્યાલ ને, ઇન્કમિંગ બંધ અને આઉટ ગોઈંગ ચાલુ છે, કર્મ ફટાફટ કરી રહ્યા છે, નવા બંધાતા નથી, એટલે નિર્જર્યો થકો નિર્જર્યો. જેના માટે ઉદાહરણ આવે છે ને, અજ્ઞાનીની નિર્જરા છે ને એ ગજ સ્નાનવત છે. ગજ સ્નાનવત એટલે હાથી જે છે એને નદીના કિનારે પોતાની સૂંઢમાં પાણી લીધું, અથવા તો સરોવરમાં હાથીએ સ્નાન કર્યું. સરોવરમાં હાથીએ શું કર્યું, સ્નાન કરી દીધું, શરીરને એકદમ ચોખ્ખું કરી દીધું,
પછી બહાર આવી અને સૂંઢની અંદર પેલી નદીની રેતી લઈ લઈને પોતાનું જે ભીનું શરીર હતું ને એના ઉપર નાખ નાખ કરી ત્યાં આગાડી. હા, એટલે એને ગજ સ્નાન, હાથીનું સ્નાન. તો હાથી શું કર્યું સમજાય છે કે નહીં? એ સ્નાન તો કર્યું પણ પાછી બીજી ધૂળ તો ચોંટી ઉપર. એમ અજ્ઞાનીને દરેક સમયે આ કર્મો ખરે છે, સ્નાન તો થાય છે પણ નવા કર્મ શું થાય છે, એને ચોંટે છે. તો એ કામની નિર્જરા નથી. બરાબર આટલે સુધી જો આગળ. અને દરેક સમયે કર્મ ઉદયમાં આવીને અકર્મ રૂપ થાય તેની નિર્જરા તે સામાન્ય નિર્જરા છે, મોક્ષ માર્ગની નિર્જરા નથી. મોક્ષ માર્ગમાં બે તત્વ આવે. કયા બે તત્વ આવે મોક્ષ માર્ગમાં? સંવર નિર્જરા. મોક્ષ માર્ગમાં બે તત્વ આવે, સંવર નિર્જરા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ. બરાબર છે ને? જ્યારે અજ્ઞાનીને શું છે? ખાલી ઓનલી નિર્જરા. સમજી ગયા ને? સંવર વગરની નિર્જરા હશે એટલે મોક્ષ માર્ગ વાળી નિર્જરા ના કહેવાય. જ્યારે જ્ઞાનીને સંવર પ્લસ નિર્જરા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ વાળી નિર્જરા. બરાબર? મોક્ષ માર્ગની નિર્જરા નથી. જેમ પ્રત્યેક સમયમાં એક સમય પ્રબદ્ધનો બંધ થાય તેમજ એક સમય પ્રબદ્ધની નિર્જરા પણ થાય છે. સમજી ગયા ને? સમય પ્રબદ્ધ તો આપણે ભણ્યા. દરેક સમયે અનંત કર્મ પરમાણુઓનો જે બંધ થાય છે, કર્મ પરમાણુઓની સંખ્યા જોઈ ને દરેક સમય, તો આ બાજુ દરેક સમયે અનંત કર્મ પરમાણુઓનો જે બંધની નિર્જર્યા પણ સાથે બીજા અનંત કર્મ પરમાણુઓ શું થયા એને આવ્યા. તો એક સમય પ્રબદ્ધ આ બાજુ ખર્યું તો આ બાજુ એક સમય પ્રબદ્ધ પાછું આવ્યું. ત્યાં આગાડી વાત તો ત્યાંની ત્યાં જ રહી, ફરક તો કંઈ પડ્યો નહીં. જો આમ જીવની સત્તામાં અનંતાનંત કર્મ પરમાણુ સત્વરૂપે એટલે સત્તા રૂપે પડેલા રહે છે. અને સત્તામાં તો એ જીવની સાથે અનંત કર્મ પરમાણુનો જે બંધન છે, જે આપણે મોક્ષ માર્ગમાં જોઈ રહ્યા છીએ ને, આ જીવને કર્મનો સંબંધ અનાદિકાળથી છે. તો સત્તામાં તો અનંત કર્મ પરમાણુનો સંબંધ રહ્યો ત્યાં પેલા ખરે, પણ પાછા બીજા આવી ગયા. વાત તો ત્યાંની ત્યાં રહી. ભાઈ લાખ રૂપિયા કમાય અને લાખ રૂપિયા દેવું કર્યું. આપણી પાસે 5 લાખ રૂપિયા હતા સ્ટોકમાં, 5 લાખ. હવે લાખ રૂપિયા કમાયા અને લાખ રૂપિયાનું દેવું કર્યું તો આપણી પાસે કેટલા રહ્યા? 5 ના 5 જ રહ્યા ને. હતા આપણી પાસે 5 લાખ અને પછી નવા બીજા લાખ કમાયા અને લાખ ગુમાવ્યા પણ ખરા, તો શું થયું? વાત તો ત્યાંની ત્યાં જ રહી. એવું થયું અહીંયા ગાડી. સત્તામાં એક સમય પ્રબદ્ધ હતા, સમજે, સત્તામાં જે અનંત કર્મ પરમાણુ હતા અને જે જે એના કર્ણાયુગનું માપ છે સત્તામાં જે હોય, પણ એ કહે છે કે આવ્યા અને એટલા ખર્યા તો વસ્તુ તો સ્થિતિ ત્યાં રહી. સત્તામાં પડેલા કર્મ જે 1.5 ગુણ હાનિને જે માપ આવે છે ને એ પ્રમાણે છે એનું. જીવ તેમાં હર સમય એક સમય પ્રબદ્ધનો બંધ થાય છે અને એક સમય પ્રબદ્ધ પરમાણુ ખરી જાય છે, ઉદયમાં આવે છે. ખરી જાય છે એટલે ઉદયમાં આવે છે. જોયું ને આનું બરાબર વર્ડ સમજવા, એક એક સેન્ટેન્સ. ઉદયમાં આવે એટલે શું થયું? ઉદયમાં આવવું કહો કે શું કહો? ખરી જવું કહો. ઉદયમાં આવ્યું એને આમ ખરી જવું. સત્તામાં હોય એટલે ખરી જવું એમ નહીં કે, ઉદયમાં આવ્યું એટલે ખરી જવું, એનો રોલ પૂરો થઈ ગયો ત્યાં. અને કર્મની સત્તા સતત ચાલુ રહે છે. હવે જો સાંભળજો, એક સમયમાં બાંધેલા પરમાણુ એક સમયે ઉદયમાં આવતા નથી. આ બરાબર સમજજો. એક સમયમાં બાંધેલા પરમાણુ એક સમયે ઉદયમાં આવતા નથી, પરંતુ આબાધા કાલ પૂર્ણ થયા બાદ અનંતર સમયથી એટલે આગલા જ સમયથી કર્મની સ્થિતિના અંત સમય સુધી નિરંતર હર સમયમાં કોઈ ને કોઈ પરમાણુ ખરતા રહે છે, એને કર્મનો ઉદય કાલ કહે છે. એક જ સમયમાં ઉદયમાં આવનારા કર્મ પરમાણુના સમૂહને નિષેક કહેવાય છે. એ નિષેક વાળી વાત પછી જોઈએ છે. આ પેલી 4 લાઈન સમજો શું કહેવા માંગે છે, કે એક સમયમાં બાંધેલા પરમાણુ એક સમયે ઉદયમાં આવતા નથી. જેમ સમજો કોઈ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવે કોઈ કર્મની, સમજો કે એને 10 કોડાકોડી સાગરની સ્થિતિ બાંધી, 10 કોડાકોડી સાગરની સ્થિતિ બાંધી, તો એક જ અહીંયા પરિણામ થયું
પરિણામ એવો એક ભાવ થયો, તો એવો એક ભાવ થયો તો આપણે જ્ઞાનાવરણની સ્થિતિ પકડીને ચાલીએ છીએ જ્ઞાનાવરણની સમજવા માટે. તો અહીંયા જીવને એવો ભાવ થયો તો એ કહે છે કે ભાઈ કોઈને જીનવાણી સાંભળતા રોકવાનો ભાવ થયો કે કંઈક એવો ભાવ થયો, તો 10 કોડાકોડી સાગરનો એને જ્ઞાનાવરણનો બંધ થયો. હવે એ જે 10 કોડાકોડી સાગરનો જ્ઞાનાવરણનો બંધ તો એક સમયમાં થઈ ગયો, પણ હવે 10 કોડાકોડી સાગર બોલ્યા ને એટલે એક જ સમયમાં બધું ઉદયમાં આવે તો રહ્યું જ નહીં, એ તો એમાંથી જ જવાબ મળી ગયો. 10 કોડાકોડી સાગર બોલ્યા આપણે એટલે એની સ્થિતિ થઈ. હવે શું થાય કે એ 10 કોડાકોડી સાગર છે તો પછી એનો આબાધા કાળ પૂરો થશે, એનો જે કંઈ એનો નિયમ પ્રમાણે આબાધા કાળ, તો એ આબાધા કાળ પૂરો થાય પછી એ 10 કોડાકોડી સાગરના જે બાંધેલા કર્મ છે દરેક સમયે એ બાંધેલા કર્મ શું થાય છે, એ 10 કોડાકોડી સાગર જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી દરેક સમયે એ કર્મ ઉદયમાં આવે છે, અને જ્યાં સુધી એની 10 કોડાકોડી સાગરની એની સ્થિતિ પૂરી ના થાય ત્યાં સુધી એનો ઉદય કાળ કહેવાય, ત્યાં સુધી એનો ઉદય કાળ થઈ ગયો. સમજાય છે કે નહીં? હા, પરિણામ જે પરિણામ કર્યું એ કેટલા ટાઈમ માટે? એક સમયનું પરિણામ. સમજાય છે કે નહીં? બીજા એક સમયનું પરિણામ. અને ફટ થઈને ગ્રાફ તૈયાર થઈ ગયો, ત્યાં ફોટો પડી ગયો, ફોટો પડી ગયો ત્યાં આગાડી, અને ફોટો પડી ગયો પછી આબાધા કાળ પૂરો થાય એના માપ છે બધા. 1 કોડાકોડી સાગર હોય તો 100 વર્ષનો આબાધા કાળ છે ને, 100 વર્ષનો છે ને. હા હા, 1 કોડાકોડી સાગર હોય તો 100 વર્ષનો છે ને, કેમ કે 70 કોડાકોડી સાગર એ હા 7000 વર્ષ, તો કેટલા થઈ ગયા? 1 કોડાકોડી સાગર કેટલો થયો આબાધા કાળ જોઈ લેજો. હા, 70 કોડાકોડી સાગર કેટલો થઈ જશે? હા એ છે ને, કઈ વાંધો નહીં, થોડું એ સમજો ને આબાધા કાળ નું એનું ગણિત છે, મેથ છે. હા હા હા, 1 કોડાકોડી સાગરનો 100 વર્ષ લઈએ ને, બરાબર છે? 1 કોડાકોડી સાગરનો 100 વર્ષ, તો 70 કોડાકોડી સાગરનો કેટલો થઈ ગયો? 7000 વર્ષ થઈ ગયો ને, એટલે 100 વર્ષ છે 1 કોડાકોડી સાગરનો આબાધા કાળ, 1000 નહીં 100 વર્ષ છે આબાધા કાળ, બરાબર. તો હવે સમજીએ આપણે એને કે 1 કોડા, હવે આપણે કેટલું લીધું, 10 કોડાકોડી સાગર સમજ્યા આપણે, બરાબર છે ને. તો જે એનો ઉત્કૃષ્ટ આબાધા કાળ જે ગણ્યો, તો 1 કોડા એનું મેથેમેટિક્સ છે, 1 કોડાકોડી સાગર હોય તો 100 વર્ષનો આબાધા કાળ, તો આબાધા કાળ પૂરો થાય પછી એ કર્મ ઉદયમાં આવવાના શું થાય, શરૂ થાય. વહેલા પણ આવી શકે, હો વહેલા પણ આવી શકે, આ તો ઉત્કૃષ્ટ એનો આબાધા કાળ કે વહેલા પણ ઉદયમાં આવી જાય. હવે એ આબાધા કાળ પૂરો થાય પછી એ કર્મ ઉદયમાં આવવાના શરૂ થાય, અને ક્યાં સુધી કે 10 કોડાકોડી સાગરની સ્થિતિ પૂરી થાય ત્યાં સુધી દરેક સમય ઉદયમાં આવે. એટલે તો વારંવાર કહેવામાં આવે છે ને કે પોતાના પરિણામ બગડવાનો ભય રાખો અને પરિણામ સુધારવાનો ઉપાય કરો, કેમ કે પરિણામ કરે છે અને ફટાફટ દરેક સમયે ફોટા પડતા જાય છે. સમજાય છે કે નહીં? હા, આ બહારમાં ક્યાંય ને ક્યાંય હરવા ફરવા જાય કે અમે ફોટા પડાવ્યા, એ કે પેલો કર્મ કહે છે કે તું પાડ ફોટા, હું પણ તારા ફોટા પાડું છું. સમજાય છે કે નહીં? તું તારી રીતે પાડ, હું મારી, તું ચેતન છે ને હું જડ છું. સમજાય છે કે નહીં? તું તારી રીતે ફોટા પાડે છે અને હું મારી રીતે ફોટા પાડું છું, બરાબર ને. તું ખોટા ફોટા પાડે છે, હું સાચા ફોટા પાડું છું, બરાબર છે ને. ખોટા ફોટા લખી ને, હા, જે તારો ફોટો નથી એને તું મારા ફોટા માને છે અને અમે તારા પરિણામોના સાચા ફોટા પાડીએ છીએ. હા હા, પડે છે કે નથી પડતા? જીવ એટલે આપણે ક્યારેક કહીએ ને એમ થોડુંક ખ્યાલ કે પેલા પતિ પત્ની બે જણ હોય તો તમે સાંભળેલું પણ, પેલો ગુલાબ જોડે ઉભારીને બે કે બસ ફોટો પાડો, ગુલાબ જોડે રાખે બે અને ફોટો પાડો. માને એ બંને એમ કહે છે કે અમારે મરીને અહીંયાથી એકેન્દ્રિયમાં જવાનું છે એમ. ગુલાબ એકેન્દ્રિય છે ને, કે અમારે બંનેને બરાબર ફોટો આવવો જોઈએ. તો કરમ કે ચિંતા ના કરતા, હું બરાબર ફોટો પાડું છું તમારો. હા હા, કે તમને મોકલી દઈશું ગુલાબની અંદર, ચિંતા નહીં કરતા. હા એવું છે. હા જીવ, જગતની પાસે આ છે ની વાત રોજ કહીએ છીએ ને, બહારમાં તો કર્મ, બસ એટલે કર્મથી વાત પૂરી થઈ ગઈ.
અને યોગાનુયોગ આપણે ટોડરમલજીનો બીજો અધિકાર રાખો, કર્મનું છે લોજિક આખું બધું આવશે, કર્મની વ્યવસ્થાઓ બધી. હવે આગળ એને કર્મનો ઉદય કાલ કહે છે. એક જ સમયમાં ઉદયમાં આવનારા કર્મ પર, આટલે સુધી થઈ ગયું, ફરી વાંચી લેજો. એક સમયમાં બાંધેલા પરમાણુ એક સમય ઉદયમાં આવતા નથી, જોઈએ ને કેવું. એક સમયમાં બાંધ્યા પણ એક સમયમાં નથી ઉદયમાં, કેમ કે દસ કોડા કોડી સાગર બંધ હોય તો એક સમયમાં ઉદય આવે તો દસ કોડા કોડી સાગર નહીં કહેવાય. એક સમયમાં બાંધેલી એક જ સમયમાં ઉદય આવે તો પછી કર્મની સ્થિતિ દસ કોડા કોડી સાગર ને પંદર કોડા કોડી સાગર રહેવાનું પ્રયોજન કોઈ રહ્યું જ નહીં. એટલે એક સમયમાં ઉદય નથી આવતા. પરંતુ અબાધા કાલ પૂર્ણ થયા બાદ અનંતર સમયથી, એટલે આગલા જ સમયથી કર્મની સ્થિતિના અંત સમય સુધી નિરંતર હર સમયમાં, જો નિરંતર હર સમયમાં, રવિવારે રજા એવું નહીં, નિરંતર હર સમયમાં કોઈને કોઈ પરમાણુ ખરતા રહે છે, એને કર્મનો ઉદય કાલ કહેવાય, એને કર્મનો ઉદય કાળ કહેવામાં આવે છે. એટલે જે પૂજ્ય બહેનશ્રીનું બોલ છે ને, બંધ સમય જીવ ચેતીએ પછી શું ઉદય સા સંતાપ, ઉદયમાં આવે એ વખતે સંતાપ કરે, હા, કે બધું મારે જ, બધી બાજુથી પાપનો ઉદય બધો મારે જ આવ્યો, બધું મારે જ, હા હા. ત્રણ ભાઈઓ હોય એમાં એક ભાઈને બધો પાપનો ઉદય આવે, જો પેલા બે ભાઈઓને તો કેવું હશે, બધી જીતને. પણ એ તો ગુરુદેશીના શબ્દોમાં, હસી હસીને બાંધેલા કર્મ રડી રડીને નહીં છૂટે, હા સમજીએ ને, એ આ હસી હસીને બાંધેલા. તે એ વખતે ભાવ કરે ને, હા, કેમ કે તારે આવો ઉદય કેમ આવ્યો, કે જ્યારે આવી જાતિનો યોગ મળ્યો વખત તું કહેતો કે અરે આ શું સ્વર્ગ ને નરક બધું મળ્યું છે, ખાઓ પીઓ મોજ મજા કરો ને, હરો ફરો, તો એ કહે છે કે આ ઉદયમાં આવ્યું છે વર્તમાનમાં. એ જો એને કર્મનો ઉદય કાળ કહે. હવે આગળ, એક જ સમયમાં ઉદયમાં આવનારા કર્મ પરમાણુના સમૂહને નિષેક કહેવાય છે. આ શબ્દ નવો છે થોડો, બરાબર છે કે નહીં? નિષેક, નિષેક બરાબર છે, નિષેધ નહીં, નિશેષ નહીં, નિષેધ નહીં, નિશેષ નહીં, નિષેક બરાબર. નિષેક કોને કહેવાય તો શું લખીજો, એક જ સમયમાં ઉદયમાં આવનારા કર્મ પરમાણુના સમૂહને શું કહેવાય, નિષેક કહેવાય. ઉપર આપણે એક સમય પ્રબંધની વ્યાખ્યા આવી હતી, જુઓ જો જરાક સૌરભભાઈ, જુઓ સમય પ્રબંધ ને, એની ઉપર છે ને, હા એની ઉપર છે ને, હા બસ. પ્રત્યેક સમયમાં, જો પ્રત્યેક સમયમાં અનંત કર્મ પરમાણુ બંધાય, બરાબર છે, પ્રત્યેક સમયમાં અનંત કર્મ પરમાણુ બંધાય તેને શું કહેવાય છે, સમય પ્રબદ્ધ કહેવામાં આવે છે. સમય પ્રબદ્ધ, પ્રત્યેક સમયમાં અનંત કર્મ પરમાણુ બંધાય. થોડાક નીચે ફરી સમય પ્રબદ્ધ આપણે આવ્યું હતું, ધીરે ધીરે જો છેલ્લી લીટી, હા, જેમ પ્રત્યેક સમયમાં એક સમય પ્રબદ્ધનો બંધ થાય, એટલે ત્યાં કર્મ પરમાણુની સંખ્યા છે, બરાબર છે, સમય પ્રબદ્ધનો બંધ થાય, તેમજ એક સમય પ્રબદ્ધની શું થાય છે, નિર્જરા પણ થાય છે. તો એ પ્રત્યેક સમયમાં જે કર્મ પરમાણુની સંખ્યા જે કહીને, એને આ એક સમય પ્રબદ્ધ બંધાય ને એક સમય પ્રબદ્ધની શું થાય છે, નિર્જરા થાય છે. હવે આવી જાઓ નિષેકમાં. એક જ સમયમાં ઉદયમાં આવનારા કર્મ પરમાણુના સમૂહને, એ આખો સમૂહ છે, એને શું કહેવામાં આવે છે, નિષેક કહેવામાં આવે છે. ફરીથી, એક જ સમયમાં ઉદયમાં આવનારા કર્મ પરમાણુના સમૂહને નિષેક કહેવાય છે. તો દરેક સમયે આપણને જે કર્મ પરમાણુઓનો જે સમૂહ જે છે એ ઉદયમાં આવે છે એને નિષેક કહેવામાં આવે છે. દરેક સમયે એક કર્મ પરમાણુ નથી હોતું. શું લખ્યું, ઉદયમાં આવનારા કર્મ પરમાણુના સમૂહને નિષેક કહેવાય છે.
આગળ જુઓ, આવશે હજુ આગળ. એક સમયમાં બાંધેલા કર્મ સતત અનેક વર્ષો સુધી ઉદયમાં આવતા રહે છે. આપણે જોયું એક સમય પરિણામ થાય ને, અનેક વર્ષો સુધી એ કર્મ શું થાય છે, ઉદયમાં આવે છે. આપણે હર સમયે કર્મ બાંધતા આવ્યા છીએ, બરાબર. તેથી જે કર્મ પરમાણુની સ્થિતિ પૂર્ણ થાય એવા અલગ અલગ અનેક સમયોમાં બાંધેલા પરમાણુ એક સમયે ઉદયમાં આવે છે અને તેઓનું ફળ તેમના અનુભાગ અનુસાર મળે છે. અહીંયા શું કહે છે, આપણે એને આવી રીતે થોડું સમજીએ. જેમ આજથી 365 દિવસ પહેલાંનો વિચાર કરીએ આપણે, 365 દિવસ પહેલાંનો, બરાબર છે ને, જે ટોડરમલજી સાહેબે જેને મોક્ષમાર્ગ પ્રકાશકમાં લાઈન લખી છે, એક સમયમાં બાંધેલા અનેક કાળમાં ઉદયમાં આવે, એક સમયમાં બાંધેલા અનેક કાળમાં ઉદયમાં આવે અને અનેક સમયમાં બાંધેલા એક કાળમાં ઉદયમાં આવે. તો જો કેવી રીતે, જરા તમે જવાબ જો. 365 દિવસ પહેલાં બેક ચાલીએ છીએ આપણે, 365 દિવસ. તો 365 દિવસ પહેલાં આપણે હતા અને જે આપણે ભાવ કર્યો, ભાવ કર્યો ને, અને આપણે સમજીએ કે એક દિવસનો આબાધા કાળ સમજી લઈએ છીએ આપણે, એક દિવસનો આબાધા કાળ. પછી એ 365 દિવસ પહેલાં આપણને જે ભાવ થયો હતો, તો એક દિવસ પછી એ કર્મ લાઈનસર ઉદયમાં આવવાના શું થઈ ગયા, શરૂ થઈ ગયા. સમજો 1000 વર્ષ સુધી ઉદયમાં આવવાના છે. પછી એક દિવસ વધો આગળ તો 364 દિવસ આતી, બરાબર છે ને, એક દિવસ પાંચ ઉપર આવીએ છીએ આપણે, એક દિવસ ઉપર. 364માં દિવસે આપણે ભાવ થયો કંઈક, પાછા શું થયા, કર્મ બંધ, એક દિવસ છોડીને ઉદયમાં આવ્યા, બરાબર છે ને, 1000 વર્ષ સુધી. પછી 363 દિવસ, અને જે ભાવ થયો એક દિવસ પછી ઉદયમાં આવવાના શરૂ થયા, બરાબર છે કે નહીં. એવી રીતે 363 પછી 62, 61, 60, 59, 58, તે પ્રમાણે દરેક દિવસે આપણને જે ભાવ થાય છે ને, એક દિવસ છોડીને કર્મ શું થાય છે, બધા ઉદયમાં આવવાના શરૂ થાય છે. તો આગળના દિવસોમાં જોઈએ તો બધા એના પહેલાના દિવસે બાંધેલા બધા જે કર્મ છે ભેગા થવાના કે નહીં થવાના ત્યાં, બરાબર છે ને. જે 365, 364, 363, 362, 63, 62, 61, તો આગળ જેમ થશે 200માં દિવસ આપણે ગણીએ, 200માં દિવસ ગણીએ, તો એ વખતે આગળના બધા દિવસો એક 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 દિવસ છોડીને આબાદા કાળ પછી તો ઉદયમાં આવવાના શરૂ થઈ ગયા. એટલે બધા ભેગા થયા કે ના થયા ત્યાં આગળી, એનો મતલબ શું થયો કે અનેક કાળમાં બાંધેલા જે 200મો દિવસ પકડીએ, તો 200માં દિવસે ખાલી 365ના દિવસે બાંધેલું ઉદયમાં આવ્યું કે આગળના બધા દિવસનું બાંધેલું ઉદયમાં આવ્યું. આગળના 365, 64, 63, 62, 61 એ પ્રમાણે ગણતા ગણતા જે ભાવ થયા એ બધું ભેગું થઈને પણ ત્યાં ઉદયમાં આવ્યું ને. એટલે અનેક કાળમાં બાંધેલા શું થયા, એક સમયમાં ઉદયમાં આવ્યા, એક સમયમાં. અને એ જે એક સમયમાં ઉદયમાં આવ્યા અને એ જે કર્મ પરમાણુઓનો જે સમૂહ જે છે એને નિષેક કહેવાય, એને શું કહેવાય, નિષેક કહેવાય. અને એ જે ઉદયમાં આવ્યું, બરાબર સમજો, 200મો દિવસ પકડીએ છે તો ઉદયમાં આવ્યું તો ખાલી 365માં દિવસનું જ ફળ છે, 364નું જ, 63નું કે ના, આગળનું બધું ગણો ને, જે ટોટલ હિસાબ કિતાબ કરતા પ્લસ માઇનસ કરતા જે કાંઈ થયું, બરાબર છે કે નહીં. તો એ 200માં દિવસે જોવામાં આવે તો એ કર્મ પરમાણુઓનો સમૂહ જે ઉદયમાં આવ્યો એ તો નિષેક થયો, નિષેક. પણ એમાં જે ફળ મળ્યું, ફળ મળ્યું, ધ્યાનથી શાંતિથી સમજો, ફળ આ બહુ અગત્યનો ટોપિક છે, મેઇન તો અનુભાગ, ફળ. જવાબ તમે આપજો એટલે ખ્યાલ આવશે. એ જે ફળ મળ્યું એ ખાલી 365ના દિવસનું જ ફળ મળ્યું કે 364, 63, 62 બધું એ બધું પ્લસ માઇનસ કરીને બધું થઈને એ ભેગું ફળ મળે છે ત્યાં આગળ? બધું ભેગું થઈ સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર જે થવું હોય થઈ અને એનું ફળ મળતું જોવામાં આવે, જેને આપણે શાસ્ત્રની ભાષામાં જે કહે છે ને, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ વગેરે જે કહેવાય છે ને, એ બધું થઈ અને એ ફળ મળતું જોવામાં આવે, જેને અનુભાગ કહેવાય છે. શું કહેવાય છે એને? અનુભાગ. અનુભાગ એટલે જે પેલી ફળ આપવાની શક્તિ હતી પહેલાં, ફળ આપવાની શું હતી, શક્તિ હતી ને. જો 365માં દિવસે
365માં વખતે તો પરિણામ કરીને કર્મ બાંધ્યું હતું, કર્મ બાંધ્યું હતું, અને એ 165 દિવસ સુધી તો ઉદયમાં છોડી દો, અને આપણે 200માં દિવસની વાત ગણીએ છે તો એ વખતે ઉદયમાં આવ્યું ને, એ વખતે એનું ફળ મળ્યું ત્યાં આગળ, જે અનુભાગ શક્તિરૂપે હતો એનું ત્યાં વિપાક થયો, એટલે અનુભાગનો ઉદય થયો, ત્યાં ફળ મળ્યું ત્યાં આગળ. હા, જે અનુભાગની શક્તિ હતી ને એનું શું થયું, ત્યાં ફળ આવ્યું, એ ઉદયમાં આવ્યું એ વખતે. એ કહે છે જુઓ, પરમાણુની સ્થિતિ પૂર્ણ થાય એવા અલગ અલગ અનેક સમયોમાં બાંધેલા પરમાણુ એક સમયે ઉદયમાં આવે છે અને તેઓનું ફળ તેમના અનુભાગ અનુસાર મળે છે. આ પ્રમાણે સત્તામાં જે કર્મો છે તેમાં જે જે પરમાણુ, સમજો, સત્તામાં જે જે કર્મો છે તેમાં જે જે પરમાણુ સમાન સ્થિતિના છે તેઓના સમૂહને શું કહે છે, નિષેક કહે છે. કેમ કે સત્તાની અંદર તો પહેલા સમયના, સમજે, પહેલા સમય પરિણામ થયા અને જે કર્મ બંધાયા, 10 કોડાકોડી સાગર, પછી 15 કોડાકોડી સાગર, પછી 30 કોડાકોડી સાગર, પછી 1 કોડાકોડી સાગર, તો એ કહે છે કે જે સમાન સ્થિતિવાળા જે છે, સમાન સ્થિતિવાળા એ જે જે પરમાણુ સમાન સ્થિતિના છે તેઓના સમૂહને શું કહેવાય, નિષેક કહેવામાં આવે છે. કેમ કે અલગ અલગ સમય બાંધ્યા તો પર્ટિક્યુલરલી કોઈ કોઈ સમય તો બધાનું મેચિંગ થવાનું કે નહીં ને, તો એ જે જે સમય સમાન સ્થિતિના થયા એ બધાને ભેગા કરી દેવામાં આવે તો એને શું કહેવામાં આવશે, નિષેક કહેવામાં આવશે. જેવું તેઓના સમૂહને નિષેક કહે છે, આને સત્તામાં રહેલ નિષેક કહેવાય, સત્તામાં પડેલા છે નિષેક, તેમાંનો હર સમયે એક નિષેક ખરી જાય છે, દરેક સમયે આપણને એક એક નિષેક ખરતો જાય છે. વર્તમાન સમયમાં ઉદયમાં આવનારા નિષેકને પ્રથમ નિષેક કહેવાય. અત્યારે જે આપણે અત્યારે દરેક સમયે જે કર્મ ઉદયમાં આવે છે ને ખરી જાય છે ને, એ નિષેકને પ્રથમ નિષેક કહેવાય, પ્રથમ નિષેક કહે છે. આકૃતિમાં આડી રેખા દોરી તેને બતાવવામાં આવે છે, તેની ઉપરની બાજુએ બીજી આડી રેખા દોરે છે, જે બીજો નિષેક દર્શાવે છે. દર સમયમાં એક નિષેક, એ પ્રમાણે પ્રત્યેક કર્મના, દરેક કર્મના પોતપોતાના અનેક નિષેક, અનેક કોડાકોડી સાગરોના નિષેકો સત્તામાં હોય છે. શું કહ્યું સમજો, અહીંયા ચિત્ર બતાવ્યું છે ને, આ ચાર્ટ બતાવ્યું છે, એમાં જો આડી હોરિઝોન્ટલ લાઈન બતાવી છે, એમાં સૌથી પહેલાં નીચે શું લખ્યું છે, પ્રથમ નિષેક, કૌંસમાં લખ્યું છે વર્તમાનકાલીન, જે અત્યારે આપણને આ જે કર્મ પરમાણુઓનો સમૂહ ઉદયમાં આવી રહ્યો છે એ પ્રથમ નિષેક, પછી બીજા સમયે બીજો, ત્રીજા સમયે ત્રીજ, એ પ્રમાણે ઉપરના બધા નિષેકો બતાવે, ભવિષ્યકાલીન નિષેક દરેક સમયે ઉદયમાં આવે છે આ પ્રમાણે નિષેક. એમાં અહીંયા સાથે શું કહેવું છે ટોડરમલજી સાહેબને, કે આ જે નિષેક લખ્યા છે ને એ દરેક કર્મ અલગ અલગ પાછા, જેમ જ્ઞાનાવરણ તો જ્ઞાનાવરણના નિષેકો અલગ, દર્શનાવરણના અલગ, મોહનીયના અલગ, દર્શન મોહના, ચારિત્ર મોહના, અંતરાય, આયુ, નામ, ગોત્ર, વેદનીય, દરેકના નિષેકો અલગ અલગ છે, અને અનેક કોડાકોડી સાગરના નિષેક સત્તામાં પડેલા છે. હા, સમજાય છે કે નહીં? બહાર મને કે ગોડાઉનની અંદર બહુ આટલું મોટું ગોડાઉન હોય, કે જો આટલો માલ તો અમારે આટલું ગોડાઉનમાં તો કાયમ આટલો માલ તો અમારે હોય, સમજાય ને, ગોડાઉનની અંદર માલ જોઈને કે આટલો તો, બાકી બીજું તો ઘણું, પણ આ તો તમે ગોડાઉન જોયું તો નાનું ગોડાઉન છે પાછું એમ કહે. હા, હજુ મોટું ગોડાઉન તમે જુઓ તો આના કરતાં 10 ગણું મોટું છે, એમ ખ્યાલ આવે છે ને, કર્મનું ગોડાઉન. હા, અનેક કોડાકોડી સાગરના કર્મો સત્તામાં પડેલા છે. હા, અને સિદ્ધ ભગવાનને ખ્યાલ આવે છે કે નહીં? હવે તારે સિદ્ધ થવું છે ને, હવે આ પડ્યું છે એનો તો કંઈ રસ્તો કરવો પડશે કે નહીં કરવો પડે? તો અંદરમાં જે પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્મા જે છે એના શરણમાં જ આ તો આ સ્ટોક ખાલી થશે. હા, આ એટલે સમજવાની છે વ્યવસ્થા આખી. હા,
ફરી વાંચીએ છીએ, જુઓ ખ્યાલ આવે એટલે. છેલ્લી બેલીટી વાંચીએ છીએ, દર સમયમાં એક નિષેક એ પ્રમાણે પ્રત્યેક કર્મના, જેને દરેક કર્મના પોતપોતાના અનેક નિષેક, અનેક કોળા કોળી સાગરોના નિષેકો સત્તાની અંદર પડેલા હોય. સત્તામાં હશે ને દરેક સમયે એક એક નિષેક શું થાય છે, દરેક સમયે એક એક નિષેક ઉદયમાં આવે છે. અને ઉદયમાં આવે, જો જીવ એમાં જોડાય છે તો નવા કર્મો આવે છે, જ્ઞાની પોતાના સ્વરૂપમાં જોડાય છે તો નિષેક આવી આવીને શું થઈ જાય છે, ખરી જાય છે. એ સંવરવાળી નિર્જરા થઈ ગઈ. હા, જો આવે છે ને પંક્તિ એટલા માટે, નિજ આત્મા કે ભાન બિન હે નિર્જરા કિસ કામ કી, નિજ આત્મા કે ભાન બિન હે નિર્જરા બસ નામ કી. કામની નિર્જરા નથી, એ તો નામની નિર્જરા છે આત્માના ભાન વગર. આગળ જુઓ, કર્મની સ્થિતિ દર્શાવવા નિષેક રચના હોય છે. તમે અહીં એમ સમજશો નહીં કે જીવના પ્રદેશોમાં કર્મ કતારો કરી ઉભા છે. જેમ લાઈનમાં બધા માણસો ઊભા હોય એવી રીતે કર્મ લાઈનમાં ઊભા રહે છે એવું નહીં સમજવું. જ્યારે જ્યારે કર્મ બંધાય ત્યારે આત્માના અસંખ્યાત પ્રદેશોમાં તે પરમાણુ સમાન રૂપે ફેલાય છે. એક ક્ષેત્રાવગાહે બંધાયેલા હોય છે ત્યાં કર્મ પરમાણુ જ્યાં ત્યાં સ્થિત છે. પણ જે જે પરમાણુની સમાન સ્થિતિ હોય તે બધાને મળીને આપણે નિષેક કહીએ છીએ. મને આત્માની સાથે બધા ચોંટેલા છે પણ જે સમાન સ્થિતિના હશે એ શું થશે, ઉદયમાં આવશે અને નિષેક કહેવામાં આવે છે. બાકીના નહીં આવે. પછી એનો નંબર આવે કે તે લોટ આવશે, બીજાનો નંબર આવે તો એ લોટ આવશે. બરાબર, કઈ લાઈનમાં ઊભા છે ને, ચલો નંબર એક નંબર બે, ચલો ભાઈ તમને ટોકન આપવામાં આવે છે પછી આવો, એવું નથી ત્યાં આગાડી. હવે આપણો આવે છે અનુભાગ, સાંભળજો. કર્મ પરમાણુમાં સ્થિતિ સાથે જ વિશિષ્ટ અનુભાગ પણ હોય છે, ફળ આપવાની શક્તિ પણ હોય છે, તેની પોતાની ફલદાન શક્તિ હોય છે. એના માટે આપણે ક્યારેક દ્રષ્ટાંત આપ્યું હશે, દ્રષ્ટાંત એક મિનિટમાં વધી છે આગળ. જેમ તમારે કિચનમાં રસોડામાં જે મસાલાનો ડબ્બો હોય છે એની અંદર કહે ને, મરચું પણ હોય, મીઠું પણ હોય, હળદર પણ હોય, ધાણા જીરું હોય, એ દરેકની ફળ આપવાની શક્તિ કેવી છે, અલગ અલગ છે ને. કોઈ તીખું ફળ આપે, કોઈ ગળ્યું આપે, કોઈ ખાટું આપે, કોઈ ખારું આપે, એમ આ બધા કર્મ જે છે એની ફળ આપવાની અલગ અલગ પ્રકારની શક્તિ હોય છે. જુઓ, કર્મ પરમાણુમાં સ્થિતિ સાથે જ વિશિષ્ટ અનુભાગ પણ હોય છે, તેની પોતાની ફલદાન શક્તિ હોય છે. થોડું સમજવું છે, બે મિનિટ જુઓ, પછી કાલે છે આપણી પાસે હજુ એક સ્વાધ્યાય છે ને આનો. તો જુઓ, જેમ મરચું હોય ને, મરચું, એ મરચું જીભ ઉપર મૂકીએ તો એનો ટેસ્ટ કેવો લાગે, તીખો લાગે ને. હા હા, તો એ કહે છે કે અહીંયા જે તીખાપણાનું જ્ઞાન થયું ને, તીખાપણાનું જ્ઞાન એમાં એ નિમિત્ત થયું તીખાપણાના જ્ઞાનમાં. અને મીઠું મૂકીએ તો કેવું લાગે, ખારું. તો ખારાપણાનું જ્ઞાન થયું ને એમાં એ પરમાણુ નિમિત્ત થયા. પેલા પણ મીઠાના પરમાણુ પણ છે, મરચાના પરમાણુ પણ છે, પણ મરચાના પરમાણુ તીખાના જ્ઞાનમાં નિમિત્ત થયા. જ્ઞાન તીખું નથી થયું પણ તીખાના જ્ઞાનમાં નિમિત્ત. અને મીઠું, તો જ્ઞાન મીઠું ન થયું પણ મીઠાના જ્ઞાનમાં એ પરમાણુ શું થયા, નિમિત્ત. એવી રીતે, બરાબર ધ્યાનથી સમજજો, એવી રીતે આ દર્શન મોહ પરમાણુ, દર્શન મોહ, દર્શન મોહ કર્મ, એ દર્શન મોહના પરમાણુ છે કર્મના. એ અહીંયા જીવને ઊંધી માન્યતા થાય, જીવને ઊંધી માન્યતા પોતાથી થઈ, પોતાથી. પણ એમાં જે આ જે કર્મ પરમાણુ નિમિત્ત હોય ને, એ દર્શન મોહની જાતિ ના હોય. જેમ પેલા ખાટા ખારા ગળ્યા, એવી રીતે દર્શન મોહના કર્મના પરમાણુમાં એની લાયકાત એવી છે કે અહીંયા જીવની ઊંધી માન્યતા હોય એ બધે એ નિમિત્ત હોય. અહીંયા ઓછું જ્ઞાન છે ને, જ્ઞાન અલ્પ છે, તો સામે જ્ઞાનાવરણ કર્મનો ઉદય. તો જ્ઞાનાવરણ કર્મ એ પણ પૂદગલના પરમાણુ છે, દર્શનમાં પણ પૂદગલના પરમાણુ છે. જેમ મીઠું પણ પૂદગલનો પરમાણુ, અને શું કહ્યું,
મરચું પણ પૂદગલના પરમાણુ, પણ બેમાં ફરક છે ને? એવી રીતે જ્ઞાનાવરણના પૂદગલ પરમાણુ, મોહનીયના પૂદગલ પરમાણુ ફરક છે એની અંદર. અહીંયા જીવની ઊંધી માન્યતામાં નિમિત્ત, કોઈ અલ્પજ્ઞતામાં નિમિત્ત, સમજાય છે કે ને? એવી રીતે સમજવું જોઈએ. જુઓ, તેની પોતાની ફલદાન શક્તિ હોય છે. આ શક્તિ અવિભાગ પ્રતિચ્છેદોમાં મપાય છે. શક્તિ શેમાં મપાય છે? અવિભાગ પ્રતિચ્છેદમાં મપાય છે. શક્તિના પ્રત્યેક નાના અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. એને આપણે હજુ કાલે લઈશું થોડુંક, પણ સમજો તમે થોડુંક બે મિનિટ, કે સમજો, કાળ કાળ કાળનું નાનામાં નાનું શું માપ? કાળનું નાનામાં નાનું માપ સમય, બરાબર છે ને? હા, જેમ એક વર્ષ, પાંચ વર્ષ, એક દિવસ, એક કલાક, એક મિનિટ, એક સેકન્ડ, પછી નાનામાં નાનું, નાનામાં નાનું, નાનામાં નાનું છેલ્લું માપ કાળનું શું? સમય. નાનું નાનું કરતા ગયા ને, વર્ષ, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ, તો કાળનું નાનામાં નાનું માપ છે સમય, બરાબર છે ને? પછી વિસ્તાર, એનું નાનામાં નાનું માપ શું છે? પ્રદેશ, સમજી ગયા ને? હા, એક મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, નાનામાં નાનું માપ કરતાં શું આવી ગયું? પ્રદેશ. તો પ્રદેશ જે છે ને, એ પહોળાઈનું નાનામાં નાનું માપ છે, વિસ્તારનું, એરિયાનું નાનામાં નાનું માપ પ્રદેશ. કાળનું નાનામાં નાનું માપ સમય. હવે વાત છે શક્તિ. શક્તિનું નાનામાં નાનું માપ છે અવિભાગ પ્રતિચ્છેદ, સમજી ગયા ને? બીજી રીતે તમને કહે ને, શક્તિ જે છે અવિભાગ પ્રતિચ્છેદમાં મપાય, સમજી ગયા ને? હા, કાળ સમયમાં મપાય, દ્રવ્ય કેટલું પહોળું છે પ્રદેશમાં મપાય, અસંખ્ય પ્રદેશી, સંખ્યાત પ્રદેશી, આકાશ અનંત પ્રદેશી, તો દ્રવ્યની જે પહોળાઈ વિસ્તાર જે છે પ્રદેશ વડે મપાય. અને દરેક દ્રવ્યની લંબાઈ કેટલી? અનાદિ અનંત કહ્યું ને, તો ત્રણ કાળના સમય જેટલું જીવન, તો કાળ સમયમાં મપાય, વિસ્તાર પ્રદેશમાં મપાય. એવી રીતે જે શક્તિ જે છે એ અવિભાગ પ્રતિચ્છેદમાં મપાય છે. અવિભાગ એટલે જેનો બીજો વિભાગ ન થાય, પ્રતિચ્છેદ. તો શક્તિનો નાનામાં નાનો અંશ, સમજી ગયા ને? હા, પેલો વિસ્તારનો નાનામાં નાનો અંશ, પેલો કાળનો નાનામાં નાનો અંશ, એવી રીતે શક્તિનો નાનામાં નાનો અંશ એને અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય. બોલશો તમે આટલું? શક્તિનો, હા, જેનો બીજો વિભાગ ન થાય, જેમ પ્રદેશનો બીજો વિભાગ ન થાય, સમયનો બીજો ભાગ ન થાય, એમ શક્તિનો નાનામાં નાનો અંશ કે જેનો પછી આગળ બીજો ભાગ ન થાય, એને શું કહેવાય? અવિભાગ પ્રતિચ્છેદ. એ શક્તિ માપવામાં આવે છે, બરાબર છે? એની ચર્ચા આપણે કાલે કરીશું, બહુ સુંદર ચર્ચા છે એની. ખાલી એક લાઈન કહીને છોડીએ છીએ આપણે, તમને ખ્યાલ આવશે. ક્યારેક આપણે કહીએ પણ છે, બકરીનું દૂધનો એક પરમાણુ લો અને ગાયનું દૂધ એનો એક પરમાણુ લો, બેમાંથી ફેટ જે કહેવાય ને, ચિકાસ્યમાં વધારે હોય છે? ગાયના દૂધમાં અથવા તો ભેંસનું જે દૂધ હોય એની અંદર ચિકાસ શું હોય છે? વધારે હોય છે ને બકરીના દૂધ કરતાં. બેને એક 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 પરમાણુ લે, તો એ શક્તિ, ચિકાસની શક્તિ, ફેટ, સમજાય? ત્યાં પ્રદેશની વાત નથી, કાળની વાત નથી, ચિકાસ. એવી રીતે આપણે એને આગળ જોઈશું.